નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું પાયલ બામભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર ડીસાથી અમારા સંવાદદાતા સુરપાલ સીબી રાઠોડ સાથે. ડીસા તાલુકાના આખોલ ગામે અક્ષત કળશ યાત્રા યોજાઈ. જય જય શ્રી રામના નારા સાથે આજે આપણા સૌના આરાધ્ય દેવ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિર અયોધ્યા મુકામે બની રહ્યું છે, જેની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે મોટી આખોલ ગામે અક્ષત કળશ યાત્રા યોજાઈ અને દીકરી બાઓ દ્વારા સામૈયુ કરી કળશની પૂજા કરી મોટી આખોલ ગામે ઘરે ઘરે જઈને અક્ષત આપવામાં આવ્યા હતા અને તમામ સમાજના યુવાનો વડીલો કળશ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નાની બાળા દ્વારા સામૈયુ કરી કંકુ તિલક દ્વારા વધામણા કરી અને યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આખોલ ગામે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા ગામમાં ડીજે સાથે અક્ષત કળશ યાત્રાને લઈને યાત્રા કાઢવામાં આવી હતી. આખોલ ગામના આગેવાનો, ગ્રામજનો, વડીલો, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં અક્ષત કળશ યાત્રામાં જોડાયા હતા. અક્ષત કળશ યાત્રામાં ગ્રામજનો દ્વારા બુંદીનો વરસાદ કરવામાં આવ્યો હતો. વરસાદને લઈ લોકો છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે.